સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાવાના બનાવો વધી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર વસાડવા ચોકડી પાસે ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જાણવા મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના કઠવાડ ગામે રવિભાઈ વિરજીભાઈ સાથલિયા તથા તેમની પત્ની સાથે બાઇક પર ધાંગધ્રા તરફ આવતા ત્યારે વસાડવા ચોકડી પાસે આવેલા વસાડવા રોડ પાસે ટેમ્પો ચારસો સાતના ડ્રાઈવરે ગફલતભરી રીતે ચલાવી હતી રવિભાઈ તથા તેમની પત્ની તેજલબેનને ઈજા પહોંચી હતી અકસ્માત કરીને ટેમ્પોનો ડ્રાઈવર ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો આ બાબતે ધ્રાંગધ્રા તાલુકાના પોલીસની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાઇક સવાર રવિભાઈ તથા તેમની પત્નીને એકસો આઠા પાયલોટના વિરેન્દ્રસિંહ સહિતઓની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે બાઇક ચાલક રવિભાઈને મૃત જાહેર કર્યા હતા અને તેમના પત્ની તેજલબેનને વધુ ઈજા હોવાથી સારવાર હેઠળ છે આ બાબતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસના કોન્સ્ટેબલ સાગરભાઈ ખાંભલા તથા કોન્સ્ટેબલ ધીરુભાઈ સહિતના પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની પીએમ અર્થે હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે ધર્મેશ રબારી જેડેસ ટીવી ધાંગધ્રા